गुड मॉर्निंग स्टूडेंट, स्टैंडर्ड 10, सब्जेक्ट मैथ्स, चैप्टर नंबर 11। आज आपणे शुरुआत करी छे बीजी त्रण रचनाओ शीखवानी। ध्यानपूर्वक अहींया जोजो। 3 सेमी त्रिज्यावाळू वर्तुळ दोरो, तेना केन्द्रथी लंबावेला व्यास पर दरेकनुं अंतर 7 सेंटीमीटर थाय ते रीते बिंदुओ पी अने क्यू लो। बिंदुओ पी अने क्यू માંથી વર્તુળને સ્પર્શકો દોરો। તો એનો મતલબ એ વિદ્યાર્થી મિત્રો કે આપણે એક વર્તુળ 3 સેમીનું દોરવાનું છે। એ દોર્યા બાદ એના જ કેન્દ્રથી બંને તરફ પી અને ક્યુ, એક જમણી તરફ એક ડાબી તરફ, એમ બંને તરફ આપણે 7 સેન્ટીમીટર દૂર પી અને ક્યુ આપણે બિંદુ જોડતો રેખાખંડ દોરીશું। તો કૃત્યમાં એ જ વસ્તુ, પણ અહીંયા જે નામ નથી આપી અહીંયા નામ આપ્યું કે ઓ કેન્દ્રવાળું વર્તુળ 3 સેન્ટીમીટરવાળું ત્રિજ્યાવાળું વર્તુળ દોરવું, એક વ્યાસ એક્સ વાયને લંબાઈને, એનો જે વર્તુળનો વ્યાસ હોય ને એક્સ વાયને શું કરીને લંબાવીને તેના પર પી અને ક્યુ લો, જે ઓથી 7 સેન્ટીમીટર દૂર હોય। ત્યાર પછી પી અને ક્યુમાંથી ઓ કેન્દ્રવાળા વર્તુળને સ્પર્શકો દોરવાના। તો સૌ પ્રથમ આપણું પહેલું સ્ટેપ 3 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ ડ્રો કરવું। તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે 3 સેન્ટીમીટર વાળું વર્તુળ કે જેનું કેન્દ્ર ઓ નામ આપી દીધેલ છે। હવે વિદ્યાર્થી મિત્રો, તેના કેન્દ્રથી આપણે આ તરફ 7 સેન્ટીમીટર દૂર પી બિંદુ અને આ તરફ ક્યુ બિંદુ લેવાનું છે। તો અહીંયા આપણે કેન્દ્રથી 7 સેન્ટીમીટર રે બિંદુ અહીંયા લઈશું, પહેલા આપણે એનો વ્યાસ દોરી દઈએ। વિદ્યાર્થી મિત્રો, તો આપણે એનો પહેલા વ્યાસ અહીંયા ડ્રો કર્યો છે, ત્યાર પછી એના કેન્દ્રથી, વિદ્યાર્થી મિત્રો તો એના કેન્દ્રથી આપણે અહીંયા રાખશું 0 થી લઈને 7 સેન્ટીમીટર સુધી, તો અહીંયા સુધી, કેન્દ્રથી 7 સેન્ટીમીટર દૂર આપણે બિંદુ લઈ લીધેલું છે, માની લો અહીંયા પી રાખીએ। ખ્યાલ આવી ગયો, અહીંયા આપણે પી બિંદુ રાખ્યું છે, તેમજ અહીંયા આપણે બીજો 7 સેન્ટીમીટર વિદ્યાર્થી મિત્રો બીજું એક બિંદુ લેવાનું છે ક્યુ, તો અહીંયા બિંદુ લઈ લીધું આપણે ક્યુ। આટલું લીધા બાદ આપણે અહીંયા તમે જોઈ શકો છો બે રેખાખંડ ટુકડા બેમાં પડે છે, ઓપી અને ઓક્યુ। તો ઓપી નો લંબ દ્વિભાજક દોરવાનો અને ઓક્યુ નો લંબ દ્વિભાજક દોરવાનો, અને લંબ દ્વિભાજક માટે વિદ્યાર્થી મિત્રો ખબર છે તમને કે અડધા કરતા વધારે માપ, આ અડધા કરતા વધારે માપ, અડધા કરતા વધારે માપ લઈને ઉપરની તરફ એક ચાપ લગાવવાનો રહેશે આ રીતે, અને એટલા જ માપ વડે નીચેની તરફ ચાપ લગાવવાનો રહેશે, અને તે જ માપ વડે અહીંયા ઓને કેન્દ્ર રાખીને, કોને કેન્દ્ર રાખીને, ઓને કેન્દ્ર રાખીને આપણે ફરીથી એક ચાપ અહીંયા લગાવશું। ત્યાર પછી નીચેની તરફ એ જ રીતે આપણે ચાપ લગાવશું। તમે જોઈ શકો છો કે ચાપ બંને તરફ લાગી ગયા છે, એ જ રીતે આપણે તેટલા જ માપ વડે આપણે હવે આ તરફ લઈશું ઓક્યુ રેખાખંડ માટે, કોના માટે, ઓક્યુ રેખાખંડ માટે, કારણ કે બંને 7 સેન્ટીમીટર છે કેન્દ્રથી, એટલા માટે મેં માપ બદલીએ નહીં તો પણ ચાલે, એના એ માપ વડે આપણે લઈએ તો પણ। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણને શું મળી ગયું, ઓપી અને ઓક્યુ નો લંબ દ્વિભાજક અહીંયા મળી ગયેલ છે, જે આપણે આ રીતે ડ્રો કરી દઈશું। આ રીતે આપણે ડ્રો કરી દઈશું, એ જ રીતે અહીંયા પણ
ખ્યાલ આવી ગયો? આ રીતે આપણે તો અહીંયા નામ આપી દઈએ આપણે એમ અને એન, અહીંયા નામ આપીશું એમ અને અહીંયા નામ આપીશું એન. એમ અને એન નામ આપ્યા બાદ વિદ્યાર્થી મિત્રો આપણે એમને કેન્દ્ર રાખીને વર્તુળ દોરીશું અને એનને કેન્દ્ર રાખીને વર્તુળ દોરીશું, પણ કેટલી ત્રિજ્યા? એમ થી ઓ સુધી કાં તો એમ થી પી સુધી. તો અહીંયા આપણે પહેલા ડ્રો કરીએ. તો આ રીતે તમે ઓ ઉપર રાખશો, આ રીતે જો તમે જોઈ શકો છો કે આ રીતે આપણે એમ થી લઈને ઓ સુધી આ રીતે આપણે રચવાનું છે વર્તુળ. પરિકર હંમેશા થોડું ટાઈટ રહેવું જોઈએ, જો લૂઝ થયું તો બરાબર આવશે નહીં. તો અહીંયા આપણું વર્તુળ રચાઈ ગયું. તે જ રીતે વિદ્યાર્થી મિત્રો એનને કેન્દ્ર રાખીને, કોને કેન્દ્ર રાખીને? એનને કેન્દ્ર રાખીને આ જ રીતે આપણે ફરીથી એક વર્તુળ રચવાનું છે. આ રીતે આપણને જે બે વર્તુળ મળ્યા છે વિદ્યાર્થી મિત્રો, જે અહીંયા અને આ તરફ જે છેદશે, એક અહીંયા અને એક અહીંયા, તો આ રીતે ક્યુમાંથી અંદરના વર્તુળને આપણે સ્પર્શકો દોરીશું આ રીતે. એ જ રીતે પીમાંથી વર્તુળને સ્પર્શકો દોરી દઈશું. આ રીતે તો આપણને અંદરનો વર્તુળ જે છે એના આપણા સ્પર્શકો પ્રાપ્ત થઈ ગયા છે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણી રચના રેડી થાય છે. અંદરનું જે હતું એ કેટલા સેન્ટીમીટર હતું? 3 સેન્ટીમીટર. તેમજ અહીંયાથી લઈને આપણે વર્તુળ બે રચ્યા લંબદ્વિભાજક દોરીને, અને ત્યાર પછી આપણે અહીંયા સ્પર્શકોનું નામ આપી દઈએ. અહીંયા નામ આપીએ એ, બી, સી અને ડી. ચલો વિદ્યાર્થી મિત્રો આના જો રચનાના મુદ્દા લખવા હોય તો સૌ પ્રથમ પહેલાં શું કરશો? ઓપી, ઓ કેન્દ્ર ધરાવતું 3 સેન્ટીમીટર વાળું ત્રિજ્યાવાળું વર્તુળ દોરતા, ઓના કેન્દ્રથી બંને તરફ 7-7 સેન્ટીમીટર દૂર પી અને ક્યુ બિંદુ અનુક્રમે લેતા, ત્યાર પછી ઓપી રેખાખંડ અને ઓક્યુ રેખાખંડનો લંબ દ્વિભાજક રચતા, લંબ દ્વિભાજક રચ્યા બાદ જ્યાં આપણને ઓપીને છેદે ત્યાં એમ અને ઓક્યુને છેદે ત્યાં એન નામ આપતા, એમને કેન્દ્ર રાખીને એમઓ જેટલી ત્રિજ્યા કાં તો એમપી જેટલી ત્રિજ્યા લઈને વર્તુળ રચતા, ત્યાર પછી એ જ રીતે એનને કેન્દ્ર રાખીને એનઓ જેટલી ત્રિજ્યા લઈને અથવા એનક્યુ જેટલી ત્રિજ્યા લઈને આપણે વર્તુળ રચતા. વર્તુળ આપણા 3 સેન્ટીમીટર વાળા વર્તુળને જ્યાં છેદે ત્યાં અનુક્રમે એ, બી, સી અને ડી નામ આપતા, ત્યાર પછી ક્યુ ડી, ક્યુ સી રેખાખંડ બિંદુઓને જોડતા, ત્યાર પછી એ બિંદુ અને પી બિંદુને જોડતા, અને પી બિંદુ અને બી બિંદુને જોડતા આપણા સ્પર્શકો અહીંયા મળે છે. વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે સ્પર્શકો દોરી શકાય. રચનાના મુદ્દા લખવાના છે. દરેક રચનાના મુદ્દામાં આ જે હું બોલ્યો એ તમે તમારી રીતે પણ થોડું મૌલિકતાપૂર્વક લખી શકો છો, પણ રચનાને લગતું હોવું જોઈએ. તો અહીં વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો આગળની રચના. 5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળના જેમની વચ્ચેનો ખૂણાનું માપ 60° થાય તેવા સ્પર્શકો રચો. એટલે વર્તુળ તો આપણું 5 સેન્ટીમીટર અહીંયા દોરવાનું જ છે, પણ એની બહાર જે સ્પર્શકો જે આવશે એ સ્પર્શકો વચ્ચેનો ખૂણો 60° હોવો જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો જ્યારે સ્પર્શકો વચ્ચેનો ખૂણો 60° કીધો હોય ને તો એનાથી ડબલ આપણે કેન્દ્ર આગળ ખૂણો રચવો પડે. તો ઓ કેન્દ્ર અને 5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ દોરો, ત્યારબાદ તે વર્તુળના એવા બે સ્પર્શકો દોરવા કે જેમની વચ્ચે ખૂણો કેટલો હોય? 60°. હજી એકવાર કહી દઉં કે જે સ્પર્શકોનો ખૂણો કીધો હોય એનાથી ડબલ ખૂણો આપણે ક્યાં દોરીશું? કેન્દ્ર આગળ. એટલે આપણે ઓટોમેટિકલી જે સ્પર્શકો રચાશે ને વિદ્યાર્થી મિત્રો એ ઓટોમેટિકલી આપણા એ
साहिठ ना खूणा वाला स्पर्शको रचाई जैसे जो ये पहला सब प्रथम 5 सेंटीमीटर वालू वर्तुण रचवानु छे। तो अहीं विद्यार्थी मित्रों 5 सेंटीमीटर वालू वर्तुण रचेलू छे। अहीं 5 सेंटीमीटर वालू वर्तुण रचिया बाद अहीं आपणे एक सीधी त्रिज्या दोरीशु। विद्यार्थी मित्रों ये तमे कोई भी दिशा में गमे ते रीते दोरी शको पण एनी एक तरफ जग्या होय एवुं राखवानुं। એટલે અહીંયા આપણે આ ત્રિજ્યા ડ્રો કરી દીધી। ત્રિજ્યા દોર્યા બાદ વિદ્યાર્થી મિત્રો આ થોડી ગુંટાઈ ગઈ છે, વિદ્યાર્થી મિત્રો આવું ન થાય થોડું ધ્યાન રાખો। હવે ત્રિજ્યા દોર્યા બાદ વિદ્યાર્થી મિત્રો આપણે કેન્દ્ર આગળ અર્ધવર્તુળ દોરીશું। કેટલું જે બી માપ લઈશું એ માપ બદલાય ના એનું થોડું ધ્યાન રાખીશું। આપણે આ જે અર્ધવર્તુળ આ રીતે ડ્રો કરીએ છીએ, આપણે કેટલો કેન્દ્ર આગળ કેટલા અંશનો ખૂણો રચવાનો છે 120 નો, કેટલાનો 120 નો। હવે તો 60 નો ખૂણો રચવા માટે આ જ માપ રહેવા દેવાનું છે અને અહીંયા જે ત્રિજ્યાને છેદ્યો, ત્રિજ્યાને જ્યાં છેદે છે ત્યાંથી આપણે શરૂઆત કરવાની છે। તો અહીંયા આ કહેવાય 60ના ખૂણાનો ચાપ અને ત્યાર પછી એટલે 60ના ખૂણાના ચાપ ઉપર આ રીતે રાખીને આગળ વધીશું 120ના ખૂણાનો ચાપ। ખ્યાલ આવી ગયો? હવે અહીંયા કેન્દ્રથી આમ સીધી આપણે એક રેખા મતલબ ત્રિજ્યા દોરીશું તો આપણને મળી જશે। તો અહીંયા તમે જોઈ શકો છો આપણો અહીંયા 120 અંશનો ખૂણો રેડી। ખ્યાલ આવી ગયો? હવે આ થોડું બહારની તરફ લંબાવશો કે જે તમને આગળ રચના દોરવામાં થોડું હેલ્પ કરશે। આ રીતે બંને તરફ કામ કંઈ નથી એનું, પણ જ્યારે તમે ફરીથી અર્ધવર્તુળ ચાપ દોરો મતલબ અર્ધવર્તુળ દોરો તો એ તમને થોડું હેલ્પ કરશે રચના દોરવામાં। તો અહીંયા આપણે એક બિંદુ પોઈન્ટ આઉટ કરશું વર્તુળ ઉપર અને અહીંયા આપણે પોઈન્ટ આઉટ કરશું વર્તુળ ઉપર। ત્યાર પછી હું અહીંયાથી આ જ રીતે આ તરફ અર્ધવર્તુળ ચાપ દોરીશ અને આ તરફ અર્ધવર્તુળ ચાપ ખૂણાની અંદરના ભાગમાં, બહારના ભાગમાં નહીં, ખૂણાની અંદરના ભાગ। ઘણીવાર ભૂલ શું કરતા હોય, આ તરફ અર્ધવર્તુળ ચાપ દોરી જ લેતા હોય છે। આપણે ખૂણાની અંદરની સાઈડ આ જે ભાગ છે એની અંદરની સાઈડ આપણે અર્ધવર્તુળ ચાપ દોરવાનો છે। તો આપણે જે માપ લીધું હતું એ જ માપ રાખ્યું છે, અથવા બદલવું હોય તો બદલી શકો છો। પણ જ્યારે ખૂણો એકવાર અર્ધવર્તુળ ચાપ દોર્યા બાદ ખૂણા માટેના જ્યારે આપણે ચાપ લગાવતા હોય ત્યારે માપ બદલાવવું જોઈએ નહીં। તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે એક અર્ધવર્તુળ ચાપ, આપણે બંને તરફ અર્ધવર્તુળ ચાપ અહીંયા દોરેલ છે। ત્યાર પછી અહીંયા આપણે 90નો ખૂણો અને અહીંયા આપણે 90નો ખૂણો દોરવાનો રહેશે। 90નો ખૂણો દોરવા માટે સૌ પ્રથમ આપણે શું કરીશું, અહીંયા આપણે લઈશું પહેલા 60નો ખૂણો, 60નો ખૂણો ઉપર રાખીને લઈશું 120નો ખૂણો, કેટલાનો લઈશું 120નો ખૂણો, તેટલા જ માપ વડે ઉપર ચાપ લગાવીશું આ રીતે અને ત્યાં જે 120નું માપ લીધું હતું ત્યાંથી આપણે બીજી તરફ ચાપ લગાવીશું આ રીતે। તો અહીંયા આપણે 90ના ખૂણાનું આપણને મળી જશે। આ બંને બિંદુઓને જોડતો 90નો ખૂણો આપણે લંબાવવાનો છે। તો આપણો થયો 90નો ખૂણો લંબાવી દીધો। હવે વિદ્યાર્થી મિત્રો એ જ રીતે
આપણે અહીંયા 90 નો ખૂણો ડ્રો કરવાનો છે. તો પહેલા અર્ધવર્તુળનો જે દોરી હતું એ માપ છે કે નહીં એકવાર ચેક કરી લેવું. તો હા, એ જ માપ આપણું હોવું જોઈએ. ચલો હવે પહેલા કયો દોરી છું? 60 નો ખૂણો. 60 નો ખૂણો દોર્યા બાદ કયો ખૂણો દોરીશું? 120 નો. અને હવે એટલા જ માપ વડે 60 ઉપર રાખીને ઉપર ચાપ લગાવીશું અને 120 ઉપર રાખીને આપણે ચાપ લગાવીશું આ રીતે. જ્યાં બંને છેદે નહીં તો આપણે અહીંયા લંબાવીશું ચાપ આ રીતે. તો હવે આપણે અહીંયા પણ 90 નો જે ખૂણો રચતી જે લાઈન છે એને શું કરી દઈશું? લંબાવી દઈશું. આ રીતે. તો હવે તમે જોઈ શકો છો અહીંયા આપણને ખૂણો મળે છે. તો અહીંયા નામ આપી દો સી, અહીંયા નામ આપો એ અને અહીંયા આપો બી. તો આપણા બે સ્પર્શકો એ સી અને બી સી રેડી થઈ ગયા છે. તમે આ ખૂણો માપશો એટલે તમારો 60 અંશનો ખૂણો બનશે. કેમ કે અહીંયા કેન્દ્ર આગળથી અડધા અડધાનું માપ આ ખૂણા પર સામેની બાજુ હોય. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે વર્તુળના 180 ખૂણો રચવાનો પહેલા, ત્યાર પછી તમે જ્યાં 180 નો રચ્યો હોય ત્યાં વર્તુળ પરના બિંદુ આગળ 90 નો ખૂણો રચીને લંબાવતા આપણને 60 અંશનો ખૂણો પ્રાપ્ત થાય છે. એકદમ ઇઝી રચના છે વિદ્યાર્થી મિત્રો, ઘરે ટ્રાય કરવો. અને રચના મુદ્દા તમારે જેમ જેમ રચના મુદ્દા દોર્યા તેમ તમારે મુદ્દાઓ નોટબુકમાં જોડે લખતા જવું. જેમ કે અહીંયા પહેલો મુદ્દો કયો આવે? 5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ દોરતા. વર્તુળ દોર્યા બાદ વિદ્યાર્થી મિત્રો કેન્દ્ર આગળ 120 અંશનો ખૂણો દોરતા. ત્યાર પછી ત્રિજ્યાઓ જે બિંદુ આગળ લંબાવેલ છે ત્યાં બિંદુ એ અને બી આગળ આપણે 90 અંશના ખૂણાની કિરણ અથવા તો 90 અંશના ખીણાની રેખાખંડ લંબાવતા. આપણે જ્યાં છેદે ત્યાં સી નામ આપો. તો ત્યાર પછી આપણને માગેલ પ્રમાણે સ્પર્શકો રચાય છે એ સી અને બી સી. અને એ સી અને બી સી જ્યાં છેદે છે ત્યાં 60 અંશનો ખૂણો રચાય છે. આ રીતે તમારા શબ્દોમાં પણ તમે રચના મુદ્દા લખી શકો. ગોખવા જશો ગાઈડ કે ડાયજેસ્ટના કે કોઈ બી મટીરિયલના તો તમને એ ગોખેલા રચના મુદ્દા લોંગ ટાઈમ સુધી યાદ રહેશે નહીં. આગળ વધીએ. હવે વિદ્યાર્થી મિત્રો અંતિમ રચના, 8 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ એ બી દોરો. તો પહેલું સ્ટેપ આપણું 8 સેમીનો રેખાખંડ દોરીશું. એને કેન્દ્ર રાખીને 4 સેન્ટીમીટર વાળું ત્રિજ્યા અને બીને કેન્દ્ર રાખીને 3 સેન્ટીમીટર વાળું ત્રિજ્યાનું વર્તુળ દોરો. પ્રત્યેક વર્તુળને બીજા વર્તુળના કેન્દ્રના સ્પર્શકો દોરો. સિમ્પલ વસ્તુ છે વિદ્યાર્થી મિત્રો, ધ્યાન રાખો. તો સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણે 8 સેન્ટીમીટર વાળો રેખાખંડ દોરીશું. કૃત્ય તમને લગતા આવડવું જોઈએ. જે રચના આપણે કૃત્ય કરી રહ્યા છીએ, જે દોરવા જઈ રહ્યા છીએ, આપણે કૃત્યમાં લખીએ છીએ એના નામ નિર્દેશન સાથે. તો હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે 8 સેન્ટીમીટરનો રેખાખંડ દોરીશું. થોડો પેજની વચ્ચેની તરફ દોરજો. અહીં એ બી નામ આપો, એ અને બી. એને કીધું ને એને કેન્દ્ર રાખીને 4 સેન્ટીમીટર વાળું વર્તુળ દોરતા. એને કેન્દ્ર રાખીને 4 સેન્ટીમીટર આપણું વર્તુળ દોરી દઈએ. પહેલા માપ લેવું પડશે. તો આ રીતે આપણે માપ લઈ લઈશું.
माप लीधा बाद अहीं आपणे परिघ वडे वर्तुळ ड्रॉ करीशुं। तो अहीं तमे जोई शको छो विद्यार्थी मित्रों, एने केन्द्र राखीने 4 सेंटीमीटर वाळू वर्तुळ अने बीने केन्द्र राखीने 3 सेंटीमीटर वाळू वर्तुळ ड्रॉ करेल छे। हवे आपणे ए बी नो लंब द्विभाजक रचीशुं। शुं रचीशुं? ए बी नो लंब द्विभाजक। अर्धा करता वधारे माप लईशुं। ઉપરની તરફ ચાપ કરીશું અને નીચેની તરફ ચાપ। અહીં ઉપર અને નીચેની તરફ ચાપ માર્યા બાદ વિદ્યાર્થી મિત્રો આપણે લંબ દ્વિભાજક દોરીશું કે જ્યાં બિંદુ છેદે ત્યાં એમ નામ આપીશું। શું નામ આપીશું? એમ નામ આપીશું। હવે એમને કેન્દ્ર રાખીને એમ એ જેટલી ત્રિજ્યા કાં તો એમ બી જેટલી ત્રિજ્યા રાખીને વર્તુળ રચીશું। અહીંયા શું રાખીશું? આ રીતે કેન્દ્ર। કેન્દ્ર રાખ્યા પછી આ રીતે એને એ તરફ લઈ જતા એ જેટલી લંબાઈ આ રીતે જોઈ શકો છો તમે, એ જેટલી લંબાઈ રાખીને આપણે પરિકરથી વર્તુળ રચતા। અહીંયા આપણું જે વર્તુળ રચાયું છે એ કેન્દ્રવાળા વર્તુળને જ્યાં છેદે અને બી કેન્દ્રવાળા વર્તુળને જ્યાં છેદે ત્યાં પોઈન્ટ આઉટ કરી લઈશું અને એમના નામ આપી દઈશું। જેમ કે અહીંયા પી, ક્યુ, આર અને એસ। તો હવે એને ક્યાં જોડીશું? એના કેન્દ્ર મતલબ આ આ વર્તુળના કેન્દ્રમાંથી સામેના વર્તુળને સ્પર્શકો દોરવાના છે એવું આપણે રકમમાં કીધું છે। તો અહીંયા આપણે આ રીતે બંને બિંદુ એ અને એસને શું કરીશું? જોડી દઈશું। તો આપણે આપણા સ્પર્શકો પ્રાપ્ત થઈ જશે। મળી ગયા? એ જ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે હવે બીને કેન્દ્ર રાખીને બીમાંથી સામેવાળા વર્તુળ પર પી સાથે જોડી દેતા તો આપણને આ સ્પર્શક મળી જશે બીના કેન્દ્રમાંથી। તો આ રીતે એકબીજાના સામસામે ના કેન્દ્રમાંથી બીજા વર્તુળના સ્પર્શકો રચાઈ ગયા છે। તો વિદ્યાર્થી મિત્રો સૌ પ્રથમ રચનાના મુદ્દો, પહેલો એ બી રેખાખંડ દોરતા, એ બી રેખાખંડ દોર્યા પછી એને કેન્દ્ર રાખીને 4 સેન્ટીમીટર વાળું વર્તુળ અને બીને કેન્દ્ર રાખીને 3 સેન્ટીમીટર વાળું વર્તુળ દોરતા, ત્યાર પછી એ બી રેખાખંડનો લંબ દ્વિભાજક રચતા, લંબ દ્વિભાજક એ બીને જ્યાં છેદે ત્યાં બિંદુ એમ નામ આપતા, એમ નામ આપ્યા બાદ એમને કેન્દ્ર રાખીને એમ એ જેટલી ત્રિજ્યા કાં તો એમ બી જેટલી ત્રિજ્યા લઈને વર્તુળ રચતા। વર્તુળ છે એ 4 સેન્ટીમીટર વાળા ત્રિજ્યાને જ્યાં છેદે ત્યાં પી અને ક્યુ નામ આપ્યું અને 3 સેન્ટીમીટર વાળા ત્રિજ્યા વાળા વર્તુળને જ્યાં છેદે ત્યાં એસ અને આર નામ આપ્યું। ત્યાર પછી એ અને એસને, એ અને આરને જોડતા, એ અને એસ બિંદુને જોડતા, એ અને આર બિંદુને જોડતા આપણા સ્પર્શકો એ એસ અને એ આર માગ્યા મુજબ મળે છે। ત્યાર પછી બી અને પી ને જોડતા આપણે બીપી અને બી ક્યુ સ્પર્શકો માગ્યા મુજબ મળે છે। તો આ રીતે આપણા સ્પર્શકો રચાશે અને રચના મુદ્દા તમારે લખવાના રહેશે। અસ્તુ, જય હિંદ, જય ભારત।